વડોદરા શહેરના કોયલી ઇન્દિરાનગર ખાતે બહેનોને મનરેગા યોજના અંતર્ગત મળતા વેતનમાં બેદરકારી જોવા મળી હતી. મનરેગા અંતર્ગત રૂપિયા મળવા જોઈએ તે રૂપિયા મળ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના કોયલી ઇન્દિરાનગર ખાતે બહેનોને મનરેગા યોજના અંતર્ગત મળતા વેતનમાં બેદરકારી જોવા મળી હતી. મનરેગા અંતર્ગત રૂપિયા મળવા જોઈએ તે રૂપિયા મળ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના કોયલી ગામમાં લગભગ 25 બહેનોએ મનરેગા યોજના અંતર્ગત કામગીરી કરે છે, પરંતુ આ બહેનોને જે વેતન મનરેગા અંતર્ગત મળવું જોઈએ તે રૂપિયા મળ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સામાજિક કાર્યકર અક્ષિતાબા સોલંકી દ્વારા તમામ બહેનોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વહેલામાં વહેલી તકે બહેનોને મનરેગા અંતર્ગત જે પણ વેતન હોય તે તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો આગામી બે દિવસમાં રકમ ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી આપવામાં આવી હતી. કામે માટે કામે જતા હતા તે અમારા ખાતામાં પૈસા પડતા હતા, પણ જે પેલા આવતા હતા ને નીરુબેન કરીને એ પૈસા અમારા પાછા ઉઠાવી જતા હતા. એમાં છે વર્ષાબેન કરીને અમારામાં એક હતા ને બેન, એ અમારા પૈસા બધા ઉઠાવીને અમે એમને આપતા હતા અને અમારા જે થતા હતા તે એ પૈસા અમને આપી અને બીજા ઉપરના જે પૈસા વધે તે લઈ જતા હતા. હા, અમે બે ત્રીજા વર્ષથી કામ કરીએ છીએ. અમે આમાં માટીકામમાં જ કરીએ છીએ, પણ તારના અમને પૈસા 300 રૂપિયા લેખે જ આપે છે, પણ તારના પૈસા અમારા બધા કાઢીને એવા લોકો લઈ જાય છે. આ નીરુબેન આવે છે, પેલા અંકિતભાઈ આવે છે, એ બધા થઈને લઈ જાય છે પૈસા. અને અત્યારે અમને કે તમારે બોલવાનું નહીં કશું કે, તો આ બધી બહેનો મને ફરી મને કહે છે કે તમે પૈસા લાવો. હું કઈથી અલાવું પૈસા? અમારા ફરિયાવાળા એવું કહે છે. કોયલી ઇન્દિરાનગરમાં 25 થી 30 બહેનો છે જે 3 વર્ષથી મનરેગા યોજનામાં કામ કરે છે, જે માટીકામનું કામ હોય છે, જેમાં એ લોકો 3 વર્ષથી કામ કરે છે અને 3 વર્ષથી દર મહિને એ લોકો જેટલા દિવસ બોલાવે છે એટલા દિવસ પગાર આપતા નથી અને આખા મહિનાનો પગાર એ લોકો ઉપાડે છે અને એ લોકોને 4 થી 6 હજાર રૂપિયા કદાચ આપતા હશે અને એ લોકોની પાસબુક બેંકની બધી ડિટેલ એ લોકો પાસે રહેતી હોય છે, જે વર્ષાબેન, નીરુબેન, અંકિતભાઈ એવી રીતે 3-4 જણ તો છે જ, પણ એની સાથે મને લાગે છે કે બહુ લાંબી લિંક છે. તો હવે અમે આગળ જતા હવે ધીરે ધીરે બધા પત્તા ખોલવાના છે અને આગળ જતાં જતાં અમે બધું જે સિસ્ટમેટિકથી થતું હોય, કોને મળવું, ક્યાં જવું, અમારે ક્યાં અપ્લાય કરવું, ક્યાં ફરિયાદ કરવી, હવે આગળ અમે પગલાં લઈશું. પણ આ બહેનોને જ્યાં સુધી એમનો ન્યાય નહીં મળે ત્યાં સુધી હું પોતે અક્ષિતાબા સોલંકી એમની સાથે લડવા માટે તૈયાર છું. અને આ જે સમસ્યા છે ફક્ત ઇન્દિરાનગરની નથી, દરેક જિલ્લાઓની છે. એટલે હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે જેને જેને પણ પ્રોબ્લેમ હોય એ મારો સંપર્ક કરે, હું એમની સાથે લડવા માટે તૈયાર છું. કેમ કે આ એમના હકનો પૈસો છે અને આ લોકોના ઇન્કમ ટેક્સ કપાય છે, એમાંથી આ બધી યોજનાઓમાંથી એ લોકોને પૈસા મળતા હોય છે. તો આ દરેક જનતા જાગે અને પોતાના પૈસા કઈ યોજનામાં ક્યાં કોને અપાય છે એ ધ્યાન રાખવું જરૂરી છે.